नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार प्राइमरी स्कूल ना ऑनलाइन सेक्शन में फरीथी आपनो हार्दिक स्वागत छे। धोरण 4 विषय गणित। तो चलो गणित गम्मतनी स्वाध्याय पोथी खोलो। जुओ, सातम आठमनी रजा पड़ी ए पहेला आपणे प्रकरण नंबर 2 लांबू अने टूंकू तेनो अभ्यास करता हता, बराबर, तेनो रिविजन करता हता स्वाध्याय पोथीमांथी। पण आजे आपणे जे प्रकरण नंबर 3 छे भोपालनो प्रवास, तेनो रिविजन करवानो छे। केम के हवे जे अठवाडिया पछी तमारी मंथली स्टार्ट थवानी छे, तो मंथली परीक्षामां तमारे गणितमां प्रकरण 3 अने प्रकरण 4 पूछाशे। कया कया प्रकरण पूछाशे? तो के प्रकरण 3 भोपालनो प्रवास अने प्रकरण 4 जे छे टीक टीक टीक, आ बन्ने प्रकरण तमारे सारी रीते तैयार करी लेवाना छे। आ बन्ने प्रकरण मंथली परीक्षामां पूछाशे, એટલા માટે હવે આપણે પ્રકરણ નંબર 3 જે છે ભોપાલનો પ્રવાસ તેનું રિવિઝન કરીશું। જો અત્યાર સુધી પેપર સ્ટાઇલ આવી નથી, હવે પેપર સ્ટાઇલ આવશે એટલે પછી આપણે પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરીશું। તો અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે પ્રકરણ 3 ને પ્રકરણ 4 આ બે પ્રકરણ પૂછાવાના છે। તો ચાલો આપણે પ્રકરણ 3 સ્વાધ્યાય પોથીમાંથી જોઈએ। પ્રશ્ન નંબર 1 છે કે એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી આબુ પ્રવાસે જવા નીકળ્યા, તેની વિગત નીચે મુજબ છે। કે એક શાળાના બાળકો હતા એ ક્યાં પ્રવાસમાં જાય છે? તો કે અમદાવાદથી આબુ, અને અહીં તેની વિગત નીચે મુજબ છે, એટલે આ વિગત આપેલી છે જેના આધારે પ્રશ્નના જવાબ લખો, કે તેના પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। જુઓ શું આપેલું છે? તો કે ધોરણ આપેલું છે અને બાળકોની સંખ્યા આપેલી છે। પહેલા ધોરણના 31 બાળકો છે, બીજા ધોરણના 30 બાળકો છે, ત્રીજા ધોરણના 43 બાળકો છે અને ચોથા ધોરણના 52 બાળકો છે અને પાંચમા ધોરણના 56 બાળકો છે। તો ટોટલ કુલ બાળકો આપણે શોધવા હોય કે બધા ધોરણના થઈને ટોટલ કેટલા બાળકો છે, તો આપણે બધાનો શું કરવો પડે? તો કે સરવાળો કરવો પડે। જુઓ, 1 અને 3 4 4 અને 2 6 6 6 અને 6 12 12 નો બગડો વધી 1 3 ને 1 4 4 ને 3 7 7 અને 4 11 11 અને 5 16 અને 16 અને 5 21। તો બધા ધોરણના થઈને ટોટલ કેટલા બાળકો છે? તો કે 212 બાળકો છે। હવે જુઓ, પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે કેટલા બાળકો પ્રવાસે જાય છે? તો જુઓ, આપણે બધા બાળકો જેટલા જેટલા જે જે ધોરણમાં જેટલા જેટલા બાળકો હતા એ બધાનો સરવાળો કર્યો, તો આપણે 212 આવ્યા। તો કેટલા બાળકો પ્રવાસે જાય છે? તો કે ટોટલ 212 બાળકો પ્રવાસે જાય છે। 212 બાળકો પ્રવાસે જાય છે। બીજું, જો તેઓને 52 સીટવાળી 4 બસોમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે? કેટલા સીટવાળી બસ છે? તો કે 52 સીટવાળી, એટલે કે એક બસમાં 52 સીટ છે। એવી કેટલી બસ છે? તો કે 4 બસ છે। ફરીથી, એક બસમાં કેટલી સીટ છે? તો કે 52 સીટ છે, અને એવી બસ કેટલી છે? તો કે 4। તો કે 52 × 4 એટલે 208, એટલે ટોટલ 4 બસમાં 208 બાળકો સમાશે। સમજાણું? 4 બસમાં 208 બાળકો સમાશે એટલે 208 બાળકોને સીટ મળશે। તો કેટલા બાળકો સીટ વગરના રહેશે? જો આપણે ટોટલ કર્યું તો કે 212 બાળકો પ્રવાસમાં જાય છે, હવે એમાંથી 208 બાળકોને જ સીટ મળશે। તો 212 - 208 કરી તો આપણે મળે કે કેટલા બાળકો સીટ વગરના રહેશે? તો 212 - 208, અહીં બગડો છે, 2 માંથી 8 ન જાય તો 10 કોલી, તો 12 માંથી 8 જાય તો 4, અહીં એક ઓછો થાય 1 ની ઉપર 0, 0 માં 0 જાય 0 અને 2 માંથી 2 જાય તો 0, કેટલા આવ્યા? 4। તો કે 4 બાળકો સીટ વગરના રહેશે। જુઓ ફરીથી, 52 સીટવાળી 4 બસ હતી, એટલે એક બસમાં 52 સીટ, તો 4 બસમાં કેટલી? તો 52 × 4 208, એટલે 208 બાળકો 4 બસમાં સમાશે।
કેટલા બાળકો સીટ વગરના રહેશે? તો આપણને ખબર છે ટોટલ 212 બાળકો પ્રવાસમાં જતા હતા, એટલે 212 માઇનસ 208 તો 4 બાળકો સીટ વગરના રહેશે. હવે ત્રીજું, જો આ બાળકોને 35 સીટવાળી 6 બસમાં બેસાડવામાં આવે તો કેટલા બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે? જુઓ, અહીં શું હતું તો કે 52 સીટવાળી 4 બસ, એટલે 52 × 4 કર્યું. હવે અહીં શું છે તો કે 35 સીટવાળી 6 બસ, એટલે એક બસમાં 35 સીટ, તો 6 બસમાં કેટલી? એટલે 35 × 6, 35 × 6 એટલે 210, તો 210 બાળકોને સીટ મળશે. જો 35 સીટવાળી 6 બસ બાંધવામાં આવે તો 210 બાળકોને સીટ મળશે. અને 212 બાળકો પ્રવાસમાં જાય છે તો 212 માઇનસ 210 એટલે 2 બાળકો સીટ વગરના રહેશે. જુઓ, 52 સીટવાળી 4 બસમાં લઈ જાય તો 4 બાળકો સીટ વગરના રહે છે. હવે 35 સીટવાળી 6 બસમાં લઈ જાય તો 35 × 6 એટલે 210, અને 212 માઇનસ 210 એટલે 2 બાળકો તો સીટ વગરના રહેશે. હવે ચોથું, જો આ બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે? હવે આપણે શું કીધું છે કે જો બાળકોની સંખ્યા 245 હોય, રકમમાં જ કહી દીધું કે બાળકો 245 છે અને બધા બાળકોને સીટ મળી જાય છે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે? તો 245 ભાગ્યા 35 કરવા પડે તો જ આપણને મળે ને કે કેટલી બસની જરૂર પડશે. તો 245 ભાગ્યા 35. હવે જુઓ, જ્યારે રકમમાં પાછળ 5 આવે ને 5, એટલે હંમેશા એના છેદ 5 વડે ઉડતા જોઈએ. જો 245માં પાછળ 5 છે, 35માં પાછળ 5 છે, એટલે 35ને પણ 5 વડે ભાંગી શકાતા હોય અને 245ને પણ 5 વડે ભાંગી જ શકાતા હોય. એટલે 49 × 5 કરો તો 245 આવે. એટલે આ 245ના આપણે ભાગ પાડ્યા કે 49 × 5, અને 35ના ભાગ પાડ્યા 7 × 5, 5 5 ઉડી જાય તો 49 ના છેદમાં 7, 77 49 કેટલા આવ્યા? તો કે 7 બસની જરૂર પડે. એટલે જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો કેટલી બસ જોઈએ? તો કે 7 બસની જરૂર પડે. હવે જુઓ પાંચમો, જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવામાં 6 કલાક લાગે. હવે અમદાવાદથી આબુ લગભગ 230 કિલોમીટર દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આબુ ક્યારે પહોંચાય? અત્યારે કેટલા વાગ્યા છે? તો કે સવારના 7 વાગ્યા છે, બરાબર. અને અમદાવાદથી આપણે નીકળ્યા અને અમદાવાદથી આબુ જવાનું છે તો 6 કલાક થશે. તો આપણે 7 વાગ્યાની અંદર 6 કલાક ઉમેરવી પડે. શું કરવું પડે? 7 વાગ્યાની અંદર 6 કલાક ઉમેરવી પડે, કેમકે આબુ જવામાં 6 કલાક લાગે છે અને અત્યારે 7 વાગ્યા છે. જુઓ, મેં અહીં ઘડિયાળ દોરેલી છે, અત્યારે 7 વાગ્યા છે, તેમાં 6 કલાક ઉમેરો જોઈએ. 7 પછી 8 9 10 11 12 અને 1, 1 વાગે એટલે 6 કલાક થઈ જાય. 7 પછી 6 કલાક ગણો તો 1 વાગ્યો હશે, એટલે બપોરે 1 વાગ્યે. આબુ ક્યારે પહોંચાશે? તો કે બપોરે 1 વાગ્યે. હવે છઠ્ઠું, પરંતુ બસ વચ્ચે પાલનપુર રોકાશે. અમદાવાદથી પાલનપુર 145 કિલોમીટર છે, ત્યાં પહોંચતા 3 કલાક થશે. તેથી જો અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચાય? જો અમદાવાદથી પાલનપુર 145 કિલોમીટર છે અને બસ વચ્ચે પાલનપુર રોકાય છે, અત્યારે 7 વાગ્યા છે અને ત્યાં પહોંચતા 3 કલાક થાય છે, તો 7ની અંદર 3 કલાક ઉમેરો એટલે 8 9 અને 10, 10 અથવા 10 વાગ્યા પછી એ પાલનપુર પહોંચશે. એટલે ક્યારે પાલનપુર પહોંચશે? તો કે 10 અને 11 વાગ્યાની વચ્ચે. હવે જુઓ, પાછળ પેજ ફેરવો. શું કહે છે 7મા દાખલામાં? કે રસ્તામાં પસાર થતાં એક 345 મીટર લાંબો પુલ આવે છે, તેના નીચેથી નદી વહે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? જુઓ, પુલ કેટલો લાંબો છે? 345 મીટર લાંબો છે અને એની નીચેથી નદી વહે છે, તો એની પહોળાઈ પણ કેટલી થાય? તો કે નદીની પહોળાઈ પણ 345 મીટર જ થશે.
પછી આઠમું તથા જો બસ 5 મીટર લાંબી હોય તો આ પુલ ઉપર એકની પાછળ એક એવી કેટલી બસ ઊભી રહી શકે બસ કેટલી લાંબી છે 5 મીટર લાંબી છે અને પુલ કેટલો લાંબો છે તો કે 345 મીટર પુલ લાંબો છે તો 345 ભાંગ્યા તમે 5 કરો એટલે કે જેટલો પુલ લાંબો છે એને ભાંગ્યા જેટલી બસ લાંબી છે એ કરો તો તમને મળી જાય કે એક પછી એક એવી કેટલી બસ ઊભી રહી શકે જુઓ 345 મીટર પુલ લાંબો છે એટલે 345 ભાંગ્યા 5 મીટર બસ લાંબી છે એટલે ભાંગ્યા 5 345 ભાંગ્યા 5 કરો જોઈ 34 છે તો 5 6 30 ભાગ આયલો 4 માંથી 0 જાય તો 4 ને 3 માંથી 3 જાય તો 0 એટલે અહીંયા 0 4 માં 0 જાય 4 ઉપરથી ઉતાર્યા 5 45 5 નવા 45 કેટલા આવ્યા તો કે 69 બસ ઊભી રહી શકે નવમું જુઓ અ નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે પરંતુ આ સપાટી ચોમાસામાં પુલથી 17 મીટર જ નીચે હોય છે તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો છે આપણને ખબર છે કે જ્યારે તફાવત શબ્દ આવે ત્યારે હંમેશા બાદબાકી થાય શું થાય બાદબાકી જુઓ સપાટી પરથી તમે પુલથી નીચે જુઓ ને તો સપાટી પુલથી 36 મીટર નીચે છે બરાબર નોર્મલ શિયાળામાં અને ઉનાળામાં નદીની સપાટી પુલથી 36 મીટર નીચે છે પરંતુ જુઓ ચોમાસામાં શું થાય તો કે ચોમાસામાં પાણી ભરાઈ જાય બરાબર ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે પુલની સપાટી 17 મીટર જ નીચે હોય છે તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત કેટલો તો શું થશે તો કે નદીની સપાટીનો તફાવત બરાબર 36 - 17 36માંથી 17 જાય તો કેટલા વધશે તો કે 19 કેટલા મીટર થશે નદીની સપાટી તો કે 19 મીટર બ જો વરસાદ વધુ આવે અને નદીની સપાટી પુલથી 8 મીટર જ નીચે રહે તો તફાવત કેટલો થશે પહેલાં જો નદીની સપાટી જ્યારે ચોમાસું હોય ત્યારે 17 મીટર નીચે હોય છે હવે વધારે પાણી ભરાઈ ગયું તો નદીની સપાટી 8 મીટર જ નીચે રહે છે તો તફાવત કેટલો થશે તો કે પહેલાં કેટલા મીટર હતી તો કે 36 મીટર હતી એમાંથી હવે નદીની સપાટી 8 મીટર જ નીચે રહે છે તો આપણે 8 મીટર બાદ કરીશું તો 36 - 8 એટલે 28 મીટર હવે જુઓ જોઈ 10મું કે બસમાં ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપે બસ ઊભી રખાય જો એક બસમાં ડીઝલ ભરતા 6 મિનિટ લાગે તો 5 બસમાં ડીઝલ ભરતા કેટલો સમય લાગે એક બસમાં ડીઝલ ભરતા લાગતો સમય બરાબર 6 મિનિટ કે એક બસમાં ડીઝલ ભરે છે તો 6 મિનિટ લાગે છે તો 5 બસમાં ડીઝલ ભરતા લાગતો સમય બરાબર કેટલા તો શું થાય તો કે ચોકડી ગુણાકાર 5 × 6 એટલે 6 × 5 = 30 એટલે 5 બસમાં ડીઝલ ભરતા 30 મિનિટ લાગશે હવે જુઓ જોઈએ 11મો કે જો ડીઝલનો ભાવ રૂપિયા 65 પ્રતિ લીટર હોય તો એક બસમાં 100 લીટર ડીઝલ ભરાવતા કેટલા રૂપિયા ચૂકવવા પડે એક લીટર ડીઝલનો ભાવ કેટલો છે તો કે 65 રૂપિયા છે અને આપણે કેટલું ડીઝલ ભરાવવાનું છે તો કે 100 લીટર તો 1 લીટર ડીઝલનો ભાવ બરાબર 65 રૂપિયા તો 100 લીટર ડીઝલનો ભાવ બરાબર કેટલો ચોકડી ગુણાકાર 100 × 65 એટલે 65 × 65 ને 2 0 તો 6500 રૂપિયા એટલે જો એક બસમાં 100 લીટર ડીઝલ ભરાવો તમે તો 6500 રૂપિયા ચૂકવવા પડે હવે 12મું છે તો બાકીની 4 બસમાં 50-50 લીટર ડીઝલ ભરવાની કુલ કેટલી રકમ ચૂકવવી પડે જુઓ બાકીની જે 4 બસો છે એમાં કેટલા લીટર ડીઝલ ભરાવવાનું છે તો કે 50-50 લીટર હવે આપને ખબર છે કે 1 લીટરનો ભાવ કેટલો છે તો કે 65 રૂપિયા તો 50 લીટરનો કેટલો થાય આપણે પહેલાં શોધી લઈએ 1 લીટર ડીઝલનો ભાવ 65 રૂપિયા તો 50 લીટરનો ભાવ કેટલો ચોકડી ગુણાકાર થશે 50 × 65 અથવા 65 × 50 65 × 5 એટલે થાય 325 અને આ 1 0 એટલે 65 × 50 કેટલા થશે તો કે 3250 રૂપિયા
એટલે 50 લીટર ડીઝલનો ભાવ કેટલો આવ્યો તો કે 3250 રૂપિયા પણ આ એક બસ માટેનું આવ્યું બરાબર એક બસમાં તમે 50 લીટર ડીઝલ ભરાવો તો 3250 રૂપિયા ચૂકવવાના થાય પણ આપણે તો ચાર બસ માટે શોધવાનું છે તો 3250 ગુણ્યા 4 એટલે 13000 રૂપિયા જો એવી ચાર બસમાં 50 લીટર ડીઝલ ભરાવો તો 13000 રૂપિયા ચૂકવવા પડે જો વિદ્યાર્થીઓ આ બધા જ દાખલા તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરેલા હોવા જોઈએ કેમ કે આ બધા દાખલા મંથલી પરીક્ષામાં આમાંથી જ પૂછાશે દાખલાઓ બરાબર એટલે મેં અત્યારે રિવિઝન કરાવ્યું અને મેં આમાં બધા જ દાખલા વ્યવસ્થિત પૂરેલા છે જો તમે નો તમારે વિડીયો ન જોવાનો હોય ને ન પુરાણું હોય તો આ વિડીયોને સ્ટોપ કરી અને વચ્ચેથી તમારે આ પૂરી લેવાનું છે જેથી કરીને મંથલી પરીક્ષામાં તમે તેમાંથી વ્યવસ્થિત તૈયારી કરી શકો તો આજે આપણે દાખલા નંબર 12 સુધી જોયું હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 13 થી આગળ જોઈશું ધન્યવાદ